नमस्कार विद्यार्थी मित्रों, के आपने मनोविज्ञान में प्रकरण 6 मनोविकृतियों के जेनो आपने अभ्यास करी रहया छी। હવે આ જે પ્રકરણમાં આપણે જે અભ્યાસ કરી રહ્યા છીએ એમાં DSM 5 માં કે જે અલગ અલગ પ્રકારની મનોવિકૃતિઓ છે એમાંની મુખ્ય મુખ્ય મનોવિકૃતિઓનો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ। એમાં ચિંતા સંબંધી વિકૃતિઓ કે જેના વિશે આપણે વિગતવાર અભ્યાસ કરી ગયા, વિકૃત ભય છે કે સામાન્ય વિકૃત ચિંતા છે અને અનિવાર્ય ક્રિયા દબાણ અને વિચાર દબાણ ને પછી મનોદશાની વિકૃતિઓ જેનામાં બે પ્રકાર પડે છે, દ્વિધ્રુવી એક વિકૃતિ જેના વિશે આપણે વિગતવાર અભ્યાસ જ્યારે આપણે છેલ્લે પડેલા ત્યારે આપણે અભ્યાસ કરેલો હતો। આજે આપણે જે અભ્યાસ કરવાનું છે મનોદશાની વિકૃતિનો બીજો પ્રકાર દ્વિધ્રુવી બે વિકૃતિ અને સાથે સાથે કે ત્રીજી શીખવાની ક્રિયા સંબંધી મનોવિકૃતિઓ એનામાં ડિસ્લેક્સિયા કે એના વિશે આપણે વિગતવાર અભ્યાસ કરીશું। તો પહેલા આપણે જોઈએ કે આ જે દ્વિધ્રુવીય બે વિકૃતિ, બરાબર, તો એની જે વાત કરીએ તો દ્વિધ્રુવીય બે વિકૃતિ છે તો એમાં ચિંતા કે વિષાદ અને ઉન્માદ બંનેની હાજરી જોવા મળે છે, એટલે કે બંને આવે છે, એટલે કે ઉન્માદ પણ હોય અને સાથે સાથે વિષાદ કે ચિંતા કે વ્યક્તિને એટલે કે અમુક પ્રકારની ચિંતા કે ઉન્માદનો અનુભવ થતો હોય પણ એના રોજબરોજના કાર્યોમાં કે હોસ્પિટલાઇઝ કરવાની એની જરૂર પડતી નથી, પરિણામે આ વિકૃતિને ઓળખવી ઘણી બધી મુશ્કેલ બને છે, એને ઓળખી શકાતું નથી। પરંતુ શરૂઆત જ્યારે થાય આ વિકૃતિની ત્યારે ખબર ન પડે, પણ ધીમે ધીમે કે આ વિકૃતિનું પ્રમાણ વધે તેમ તેમ ઉન્માદ ની માત્રામાં વધારો, એટલે કે વ્યક્તિ વગર કારણે વધુ પડતો આનંદિત થાય, કારણ વગર હસ્યા કરે, હસવા જેટલી બાબતો હોય ને એનામાં આંસુ પડે તો એ વસ્તુ જુદી બાબત છે, નોર્મલ બાબત છે, પણ કારણ વગર વધુ પડતો જે ઉન્માદ એનામાં જોવા મળે, આનંદિત જોવા મળે, પછી એ કે ઓચિંતો આનંદિત હોય, ઓચિંતો વિષાદ અનુભવ કરે, એટલે કે ચંચળતાનું પ્રમાણ વ્યક્તિમાં વધી જાય, આવેગ ઉપર કે નિયંત્રણ રાખી શકે નહીં। પછી આવું લક્ષણ ધરાવનાર એટલે કે દ્વિધ્રુવીય બે વિકૃતિ ધરાવનાર વ્યક્તિ છે એની ઊંઘમાં પણ ધીમે ધીમે શું થાય છે, ઘટાડો જોવા મળે। પછી વ્યક્તિ કોઈ પણ કાર્ય કરવા માટે સક્ષમ છે તેવું અતિ સ્વસત્તાનો ભાવ તેના એટલે કે એક પ્રકારનો અભિમાન આવી જાય કે સ્વસત્તા આવી જાય, હું તો બધા કામ કરી શકું, આમ કરી શકું, તે જ કરી શકું, એટલે કે અવાસ્તવિક ખ્યાલો કે ધીમે ધીમે બંધાવવાના આ વિકૃતિમાં જોવા મળે। પછી જાતીય વર્તનમાં વધારો જોવા મળે આ પ્રકારની વિકૃતિ ધરાવતા જોવા મળે, તો એ રીતે આ પ્રકારની વિકૃતિ એવી પ્રકારની વિકૃતિ છે કે એને વ્યક્તિને હોય ને તોય આપણને ખબર ન પડે, ધીમે ધીમે એનો વધારો થતો જાય, પરિણામે આપણને ખબર
खबर पड़े कि आ प्रकार की विकृति है, पर आ प्रकार की विकृति में कि व्यक्ति ने शू है कि रोजबरोजना कार्य पोते करती जाए पीछे हॉस्पिटलाइज करने जरूर नहीं पड़ती। जो एने योग्य मार्गदर्शन ने आप तो आ विकृति दर्द ने सुधार लाई शक है। टूंक में आ विकृति एवं प्रकार की विकृति है कि जेमा बने लक्षण उन्वाद विषय उन्वाद मे विषय એટલે કે આવે તો ઉપર નિયંત્રણ પ્રમાણમાં ઓછું જોવા મળે છે એવા પ્રકારની આ વિકૃતિ। તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આજે આપણે કે જે મનોદશાની વિકૃતિઓના બે પ્રકાર પણ આપણે પૂરા કર્યા છે। હવે ત્રીજું બાબત આવે છે ત્રીજો પ્રકાર વિકૃતિઓનો કે શીખવાની ક્રિયા સંબંધી મનોવિકૃતિઓ। તો એનામાં કે પહેલે તો એ શું છે અને એનાની એક જે ડિસ્લેક્સિયા તો એના વિશે હવે આપણે અભ્યાસ કરીશું। હવે શીખવાની ક્રિયા સંબંધી જે મનોવિકૃતિ છે એ ક્યારે જોવા મળે? બાલ્યાવસ્થામાં જોવા મળે। એટલે કે આપણને ખબર છે કે શીખવાની ક્રિયા વ્યક્તિ જન્મે આજીવન શીખવાની ક્રિયા ચાલુ હોય, પણ બાલ્યાવસ્થામાં કે જ્યારે વ્યક્તિને કે ભણવાની સમયગાળો ચાલુ થાય ત્યારે શીખવામાં મુશ્કેલી પડે તો એની જે વિકૃતિની શરૂઆત બાલ્યાવસ્થામાં થાય કે શીખવાની ક્રિયા સંબંધી મનોવિકૃતિમાં શું સમાવેશ થાય? બાળક શીખવાની સ્નાયુઓ શારીરિક ક્રિયાઓ વગેરે બાબતો અથવા અન્ય વ્યક્તિઓ સાથે આંતરક્રિયા કે સંદેશા વ્યવહાર કરવામાં જ્યારે વ્યક્તિ મુશ્કેલી અનુભવતો હોય તો એનો સમાવેશ કે જે આ શીખવાની ક્રિયા સંબંધી મનોવિકૃતિમાં થાય છે। હવે આ મનોવિકૃતિ ધરાવતો બાળક કે નવી અથવા જટિલ માહિતીને શીખવામાં કે સમજવામાં મુશ્કેલી અનુભવે છે બટન બંધ કરવા બરાબર આ દિશામાં જોઈ માથું ઓળવું બરાબર તો આ બધી ક્રિયાઓ કરવામાં પણ એને મુશ્કેલી અનુભવાય છે અથવા એને વધારે સમય લાગે અથવા એવી રીતે મુશ્કેલીનો કે મૂંઝવણનો અનુભવ કરે પછી એ ઉપરાંત કે આ એટલે કે શીખવાની કે ક્રિયા સંબંધી મનોવિકૃતિ ધરાવનાર બાળક છે એ શાબ્દિક અને બિનશાબ્દિક ભાષા અને અન્ય માહિતીઓને સમજવામાં મુશ્કેલી અનુભવે પરિણામ શું થાય છે કે વૈચારિક અને તાર્કિક ક્રિયાઓમાં પણ એને મુશ્કેલી અનુભવાય છે અથવા એનામાં એ બાબતની ઉણપ જોવા મળે છે। હવે જુદી જુદી આવી શીખવાની ક્રિયા સંબંધી જે મનોવિકૃતિઓ છે અલગ અલગ એમાં પહેલે આપણે ડિસ્લેક્સિયા નામની મનોવિકૃતિઓનો અભ્યાસ કરી DSM 4 ના વર્ગીકરણ ત્યાં ડિસ્લેક્સિયા કે જે શીખવાની ક્રિયા સંબંધી મનોવિકૃતિ છે એનો એનામાં સમાવેશ કરવામાં આવ્યો છે। પછી લેટેસ્ટ વર્ઝન DSM 5 કે જે અમેરિકન સાયકેટ્રિક એસોસિએશન દ્વારા મનોવિકૃતિના લક્ષણોને લગતું પાડવામાં આવે છે તો એનામાં કે આ શીખવાની ક્રિયા સંબંધી વિશિષ્ટ વિકૃતિ તરીકે આ ડિસ્લેક્સિયાનો સમાવેશ DSM 5 માં કરવામાં આવ્યો છે। હવે અમેરિકામાં કે સર્વેક્ષણ અનુસાર કે અમેરિકામાં જે અભ્યાસ કરે છે એ બાળકોના 17% કારણ કે આ મોટાભાગે આ વિકૃતિ કેમાં જોવા મળે બાળકોમાં જેમ આગળ ગઈ તો 17% બાળકોમાં આ પ્રકારની વિકૃતિ જોવા મળી હતી। પછી 2012 ભારતમાં પણ આ વિકૃતિ સંબંધે કે જે સંશોધન કર્યા અનુસાર બાળકમાં કે આ વિકૃતિ એટલે કે ડિસ્લેક્સિયા વિકૃતિનું પ્રમાણ 9.87% એટલે કે લગભગ 10%ની આસપાસ જોવા મળ્યું અને છોકરીઓ કરતાં કે છોકરામાં કે આ વિકૃતિનું પ્રમાણ વધારે જોવા મળે। હવે આમાં જુદી જુદી વયના જુદા જુદા બાળકોમાં કે ડિસ્લેક્સિયાના જુદા જુદા લક્ષણો જોવા મળે છે પણ DSM 5 માં કે ડિસ્લેક્સિયાના મુખ્ય જે સામાન્ય લક્ષણો જોવા મળે છે એની આપણે વાત કરી તો શું તો કે એવા બાળકો કે જે આ વિકૃતિ ધરાવે છે ડિસ્લેક્સિયા તો એમને શું છે કે બાળપણમાં બોલવાની ક્ષમતામાં મુશ્કેલી પડે એટલે કે અન્ય બાળકો છે ઝડપથી બોલતા શીખી જાય પણ જે
स्पष्ट शब्दों न बोली सके, उच्चार शब्दों बराबर बाढ़ करी न सके। पची नवा शब्दों सीखवानी बाबत में झड़प ओछी, बराबर, अने सीखाया के शब्दों जे इने पुनः याद करवा मुश्किल पड़े, એટલે કે બાળક નવા શબ્દો કે જે ઝડપથી શીખી ન શકે એને બહુ સમય લાગે, એ ઉપરાંત જે તે નવા શબ્દો શીખ્યો છે એને ફરી પાછો યાદ કરવામાં બાળકને મુશ્કેલી પડતી હોય તો એનામાં આ રિફ્લેક્સિયાની વિકૃતિ છે એમ આપણે કહી શકીએ। પછી શબ્દોને સમજવામાં અક્ષમતા, એટલે કે બાળક છે શબ્દ ખાલી લખી જાય પણ એ શબ્દનો અર્થ શું છે એ સમજી શકે નહીં। પછી સરખા ઉચ્ચારવાળા શબ્દો વચ્ચે ભેદ પારખવામાં નિષ્ફળતા, કે એક સરખા શબ્દો હોય તો એ બે શબ્દો વચ્ચે ભેદ પાડી શકે નહીં, એક જેવા બે શબ્દો કે કંઈ પણ આવે બરાબર તો એ ભેદ ના પાડી શકે। દાખલા તરીકે બંગલો અને બગલો, એનામાં માત્ર અનુસ્વાર એક મીંડાનો તફાવત છે તો એનો વચ્ચેનો જે સરખા ઉચ્ચાર હોય તો એ ભેદ પાડી શકે નહીં। પછી ભાષાના લખાણ, ભાષાના લખાણમાં મુશ્કેલી પેદા થાય, એટલે કે લખી બરાબર ન શકે અને લખે તો ભૂલ ભરેલું લખે, અમુક શબ્દો એવા હોય દાખલા તરીકે ઠ ની જગ્યાએ ઢ લખે, ટ ની જગ્યાએ ડ લખે, બરાબર। પછી ડબલ્યુ ને ડબલ્યુ છે, એમ છે, પી છે, ક્યુ છે, બી છે, ડી છે, તો આવા શબ્દો કે જે થોડી ઘણી અસમાનતા ધરાવે છે તો એને પારખવામાં બાળકને મુશ્કેલી પડે। પછી બીજા લક્ષણો આપણે જોઈએ તો કે એક શબ્દને જુદી જુદી જોડણીઓ દ્વારા લખવામાં તકલીફ પડે, બરાબર, કે સીધી છે તો એને અલગ અલગ રીતે લખી શકાય, રસભાઈ બંને રસભાઈ સી અને ડી કરીને પણ કરી શકાય, દીર્ઘાઈ સી અને ડી કરી શકાય, એક રસભાઈ એક દીર્ઘાઈ, તો એવી રીતે અલગ અલગ એક જ શબ્દને જોડણીથી આપણે લખી શકતા હોઈએ તો આવી વિકૃતિ ધરાવતા બાળક એ અલગ અલગ જોડણીથી શબ્દો લખી શકતો નથી। પછી ક્રિયાત્મક અવયવોના સંકલનમાં પણ મુશ્કેલી પડે, દાખલા તરીકે બોલ એવી સામે વેકો તો કેચ કરવામાં મુશ્કેલી પડે, જજમેન્ટ રાખી શકે નહીં, સોયમાં દોર પુરાવી ન શકે, મણકા પુરવાના હોય, બૂટની લેસ બાંધવાની હોય તો એ બાંધી ન શકે, અથવા એને મુશ્કેલી અનુભવે કે તકલીફ પડે, કાંઈ વસ્તુ એને ગમતી ન હોય, તો આવી બધી બાબતો પણ જોવા મળે। વાંચનમાં મુશ્કેલી જણાય, બરાબર, પછી વર્ગમાં બધા વચ્ચે કાંઈક વાંચવાનું કે કહેવામાં આવે તો એને ખટકા અનુભવે, વાંચી ન શકે, તો આવી પરિસ્થિતિ જોવા મળે। પછી શૈક્ષણિક સિદ્ધિ તો એ પણ બીજી જોવા મળે, તો આવા બધા લક્ષણો છે એ રિફ્લેક્સિયા નામની વિકૃતિમાં જોવા મળે। તો આ રીતે આપણે આ વિકૃતિની વાત કરી, હવે આ વિકૃતિ વારસાગત પણ હોઈ શકે છે, બરાબર, કે વારસાગત પણ કે આ વિકૃતિ હોઈ શકે છે, અને બાળકને જો વિશેષ ટ્રેનિંગ કે આપવામાં આવે તો આ વિકૃતિ સદમાર્ગે લઈ અને બાળકનો વિકાસ વ્યવસ્થિત રીતે કરી શકે। થોડા સમય પહેલા જે આના ઉદાહરણ છે કે થોડા વર્ષો પહેલા મૂવી આવ્યું હતું તારે જોયું, કે એની અંદર જે બાળકમાં જે કોઈ પણ ખામી હતી એ શેમાની જ હતી, ડિસ્લેક્સિયાની, પરિણામે શિક્ષકે એની જે ખામીને તમને જાણો છો પિક્ચરમાં કે કઈ રીતે એની જે છે એ રચનાત્મક માર્ગે વાળી અને એને જે બાળકને કે પ્રેરિત કર્યો હતો, એવી રીતે એમ કહે છે કે આવી વિકૃતિ ઘણા બધા બાળકો પણ એને વ્યવસ્થિત રીતે જો એને સમા આપણે કહીએ ને કે વાળવામાં આવે અથવા એને એ યોગ્ય માર્ગે બાળકને માર્ગદર્શન વ્યવસ્થિત આપવામાં આવે તો બાળક જે છે કે અસામાન્ય પ્રગતિ કરી શકે, ને એવા ઘણા ઉદાહરણ છે કે જેનામાં આવી વિકૃતિ હતી જે વ્યક્તિઓ બાળક બાલ્યાવસ્થા જે મોટા મોટા વ્યક્તિ હતા એવા ઉદાહરણ જોઈએ ને, જો થોમસ આલ્વા એડિસન કે આ રિફ્લેક્સિયાની વિકૃતિ ધરાવતો, પછી જ્યોર્જ વોશિંગ્ટન, આલ્બર્ટ આઇન્સ્ટાઈન, લિયોનાર્ડો ધ વિન્ચી, બિલ ગેટ્સ કે જે બધા ખૂબ જ મહાનુભાવો છે કે જેને આખી દુનિયા યાદ કરે છે, તો આ લોકો પણ બાળપણમાં રિફ્લેક્સિયાની વિકૃતિ ધરાવતા હતા પણ એમની જો યોગ્ય માર્ગ
માર્ગદર્શન જે કંઈ પણ મળ્યું તો એ લોકો આગળ વધી શક્યા. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આજે આપણે કે જે છે કે મનોદશાની વિકૃતિઓમાં ક્રિયાત્મક વિકૃતિ અને શીખવાની ક્રિયા સંબંધી વિકૃતિમાં ડિસ્લેક્સિયા નામની વિકૃતિનો વિગતવાર અભ્યાસ કર્યો. આ સ્વાધ્યાયનો પ્રશ્ન લખી દો, ડિસ્લેક્સિયા નામની વિકૃતિના લક્ષણો જણાવો. આ પ્રશ્ન તમને તમારી નોટબુકમાં લખવાનો છે. હવે જ્યારે